लाइट्स शेडो एंड रिफ्लेक्शन વિશે અભ્યાસ કરવાનો છે એમાં આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોઈ જઈએ તો આપણે આપણી આસપાસ બહુ બધી રંગીન વસ્તુઓ જોઈએ છે જુદા જુદા પદાર્થો જોઈએ છે શાળાએ જતી વખતે આપણે બસ રિક્ષા સાયકલ સ્કૂટર ઝાડ ફૂલો પ્રાણીઓ આ બધાનું આપણે નિરીક્ષણ કરીએ છીએ આ બધા સ્થળો વિશે આપણે વિચારો અને રાત્રિના સમયે જ્યારે અંધારું હોય ત્યારે વિચારો કે શું બધી વસ્તુ આપણને દેખાય છે દિવસે તો આપણને દેખાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં તો શું રાત્રે આ બધી વસ્તુ જોવી હોય સંપૂર્ણ અંધારું હોય ત્યારે તો જોવી શક્ય છે તો કે ના કેમ કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય છે જ્યારે એ વસ્તુ ઉપર પ્રકાશ પડે અને એ વસ્તુ પરથી પ્રકાશ અથડાઈને પાછો આપણી આંખમાં પ્રવેશ ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ છીએ કોઈ પણ વસ્તુ ધારો કે અંધારામાં પડેલો આપણે સિક્કો શોધવો છે અંધારામાં શોધશું આપણને નહીં મળે પણ જ્યારે એના ઉપર પ્રકાશ પાડવામાં આવશે એટલે જ્યારે સિક્કા ઉપર પ્રકાશ પડશે એ સિક્કા પરથી અથડાઈને પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણને સિક્કો દેખાય છે એટલે કોઈ પણ વસ્તુ જોવા માટે સૌથી અગત્યનું શું હોય છે પ્રકાશ પ્રકાશ જરૂરી છે દિવસે આપણને કુદરતી રીતે પ્રકાશ મળે છે સૂર્ય દ્વારા તો એ કુદરતી સ્ત્રોત છે એના ઉપરથી આપણે આગળ ટોપિક જોવાનો છે 11 પોઈન્ટ 1 પારદર્શક અપારદર્શક અને પારભાષક પદાર્થો જે તમે પ્રકરણ 4 માં આના વિશે થોડો અભ્યાસ કરી ગયા છો કોને કહેવાય પારદર્શક પદાર્થ તો કે જેમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે એને કહેવાય પારદર્શક પદાર્થ ઉદાહરણ તરીકે લઉં તો કે હવા ચોખ્ખું પાણી આ કેવા પદાર્થો થયા પારદર્શક જેમાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે જેની આર પાર આપણે જોઈ શકીએ છીએ આ પદાર્થોને કહેવાય પારદર્શક કોને કહેવાય અપારદર્શક પદાર્થ તો કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એને કહેવાય અપારદર્શક પદાર્થ ઉદાહરણ તરીકે લો તો લાકડું લાકડામાંથી પ્રકાશ પસાર ન થઈ શકે લોખંડ લોખંડમાંથી પ્રકાશ પસાર ન થઈ શકે આપણે એની બીજી બાજુ આપણે જોઈ ન શકીએ તે બધી વસ્તુનો સમાવેશ આપણે શેમાં કરીશું અપારદર્શક પદાર્થ વાત કરું પારભાષક પદાર્થ કોને કહેવાય પારભાષક પદાર્થ તો કે જેમાંથી પ્રકાશ પસાર થાય છે પણ કેવો સંપૂર્ણપણે નહીં અંશત થોડો એવો પ્રકાશ પસાર થાય છે એને આપણે કહીશું પારભાષક પદાર્થ ઉદાહરણ તરીકે લો તો દૂધિયો કાચ ડોળું પાણી આ કેવા પદાર્થો છે પારભાષક પદાર્થ આના વિશે તમે પ્રકરણ 4 માં અભ્યાસ થોડો કરી ગયા છો પારદર્શક જેમાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થાય છે જેની આર પાર જોઈ શકાય છે અપારદર્શક પદાર્થ જેની આર પાર પ્રકાશ પસાર થઈ શકતો નથી જેની આર પાર જોઈ શકાતું નથી તેને કહેવાશે અપારદર્શક પદાર્થ પારભાષક પદાર્થ એવા પદાર્થો જેમાંથી પ્રકાશ પસાર થાય છે પણ કેવો અંશત થોડો પ્રકાશ પસાર થાય છે એવા પદાર્થોને આપણે કેવા કહીશું પારભાષક પદાર્થ વાત કરું પ્રકાશ પ્રકાશ પ્રકાશની વાત કરો તો જે પદાર્થમાંથી આપણને પ્રકાશ મળે છે એને કહેવાય પ્રકાશના સ્ત્રોત જે પદાર્થમાંથી પ્રકાશ મળે તેને પ્રકાશના સ્ત્રોત અથવા એનું ઉદગમ સ્થાન કહી શકાય જ્યાંથી ઉદ્ભવે છે જે પદાર્થમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના સ્ત્રોતો અથવા તો એનું ઉદગમ સ્થાન કહે ઉદગમ સ્થાન એટલે જેમાંથી પ્રકાશ મળે એને ઉદગમ સ્થાન કહેવાય તો આપણે એવું વિચારીએ કે એવા ઉદગમ સ્થાનો કયા કયા એવા સ્ત્રોતો કયા આપણને તો પ્રકાશ ટ્યુબલાઇટમાંથી પણ મળે બલ્બમાંથી પણ મળે મીણબત્તીમાંથી પણ મળે ફાનસમાંથી પણ મળે સૂર્યમાંથી પણ મળે તો એના આધારે પ્રકાશના સ્ત્રોતોના બે ભાગ પડ્યા
કુદરતી ઉદ્ગમ સ્થાન અને બીજો કયો કૃત્રિમ ઉદ્ગમ સ્થાન. કુદરતી ઉદ્ગમ સ્થાનની વાત કરું કોને કહેવાય કુદરતી ઉદ્ગમ સ્થાન તો કે જે આપણે કુદરત દ્વારા સીધો પ્રકાશ મળતો એને કહેવાય કુદરતી ઉદ્ગમ સ્થાન. તો સૂર્યની વાત કરું સૂર્ય બધા કેવા સ્થાનો થયા કુદરતી. કૃત્રિમ ઉદ્ગમ સ્થાન ની વાત કરું કોને કૃત્રિમ ઉદ્ગમ સ્થાન કહેવાય તો કે ટ્યુબલાઇટ માનવ નિર્મિત જેને કહી શકાય એ બધા કૃત્રિમ ઉદ્ગમ સ્થાન કહેવાય. તો વાત કરું ટ્યુબલાઇટ બધાનો સમાવેશ આપણે શેમાં કરીશું કૃત્રિમ ઉદ્ગમ સ્થાન. સૂર્ય આજ્ઞા તારાનો સમાવેશ આપણે શેમાં કરીશું કુદરતી ઉદ્ગમ સ્થાન. આ થઈ એક ઉદ્ગમ સ્થાન વિશેની વાત. પ્રકાશ વિશેની વાત. પ્રકાશ કોને કહેવાય એના સ્ત્રોતો કયા કયા તો કે જે પદાર્થમાંથી પ્રકાશ મળે છે આપણે જોઈ શકીએ છીએ બધા પ્રકાશના શું કહેવાશે સ્ત્રોત ઉદ્ગમ સ્થાન. તેમાંથી એનો ઉદ્ભવ થાય છે લેને દેવાશે ઉદ્ગમ સ્થાન. એના બે પ્રકાર છે કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાન. કુદરતી ઉદ્ગમ સ્થાનની વાત કરું તો કે સૂર્ય આજ્ઞા તારાઓ અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનની વાત કરું તો ટ્યુબલાઇટ ફાનસ મીણબત્તી વીજળીનો બલ્બ આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીશું કૃત્રિમ ઉદ્ગમ સ્થાન. પ્રકાશ આપણે એના પહેલા ટોપિકમાં જોઈ ગયા પારદર્શક અપારદર્શક અને પારભાષક પદાર્થ. સંપૂર્ણ પ્રકાશ પસાર થાય પ્રકાશ પસાર થતો નથી. પ્રકાશ પસાર થાય છે પણ કેવો થોડો અંશત. આના પછીનો આપણો આગળનો ટોપિક છે પડછાયા. પડછાયા હકીકતમાં શું છે કોને કહેવાય પડછાયા. આપણે બધા એ આપણે આપણા પોતાના શરીરનો પડછાયો જોયો છે. કઈ રીતે પડછાયો રચાય છે તો એમાં વાત કરીએ કે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશની હાજરીમાં વારાફરતી પકડી રાખે તો શું થશે એ અપારદર્શક વસ્તુનો નીચે જમીન પર શું રચાશે પડછાયો. કેવી વસ્તુનો પડછાયો રચાય તો કે જે વસ્તુમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એવી વસ્તુઓનો રચાય પડછાયો. આપણે હમણાં આગળ પારદર્શક અપારદર્શક અને પારભાષક જોઈ ગયા. બીજી વસ્તુ પારદર્શક વસ્તુ જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે તેવી વસ્તુનો પડછાયો રચાશે નહીં. કેવી વસ્તુનો પડછાયો રચાશે તો કે અપારદર્શક વસ્તુ. અપારદર્શક વસ્તુનો શું રચાશે પડછાયો. અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે હું એક નળાકાર કરું છું
ને હવે હું અહીંયા ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરું અને એ સફેદ પડદા ઉપર એને ઝીલું આ જ નળાકારને ઊભી સ્થિતિમાં રાખું અને ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરું હવે અહીંયા જે પડછાયો જે પડે છે એ પડછાયો એ આ નળાકારના આ લંબચોરસ ભાગ ઉપર પડશે ઊભો ભાગ એટલે સફેદ પડદા ઉપર પડછાયો કેવો રચાશે લંબચોરસ કેવો રચાશે एक જ વસ્તુ છે પણ એક જ વસ્તુનો પડછાયો અલગ અલગ પડે છે એટલે પડછાયા ઉપરથી એવું અનુમાન ન કરી શકાય કે આ વસ્તુ આ હશે એ ક્યારેક ખોટું પણ પડી શકે છે આપણે જોઈએ પ્રમાણે એક જ વસ્તુનો પડછાયો અલગ અલગ પડે છે ગોળાકાર ભાગ ઉપર પડછાયો પડે તો એનો પડછાયો ગોળ રચાશે એ જ લંબગોળ ને ગોળા એ જ નળાકાર ને હું ઊભો રાખીશ તો એનો જ પડછાયો અહીંયા કેવો રચાશે લંબચોરસ પડછાયાની વાત કરું તો કોઈ પણ વસ્તુ નોંધપોથી લઈ આવે આપણી નોંધપોથી લંબચોરસ આવે તો એનો પડછાયો ચોરસ પણ પડી શકે કે લંબચોરસ પણ પડી શકે રૂપિયાના સિક્કાની વાત કરો સિક્કાની આડી સપાટી રાખો ઊભી સપાટી રાખો તેનો આકાર બદલાશે શાળાના મેદાનમાં ખુરશી લઈ જઈએ ખુરશીનો પડછાયો જોઈએ એ જ ખુરશીને ગોળ ગોળ ફેરવશો તો પડછાયાનો આકાર પણ બદલાશે કોઈ ગુલાબની વાત કરો ધારો કે કોઈ લાલ કે પીળો ગુલાબ છે તો ગુલાબનો પડછાયો પણ પડશે પણ શું એમાં એક પડછાયામાં કલર બદલાશે નહીં પડછાયો કેવા રંગનો હશે કાળા રંગનો એનો એક જ કલર હોય કાળો એ કલર બતાવતો નથી એટલે કોઈ પણ વસ્તુ પરથી એવું અનુમાન ન લગાવી શકાય કે આ પડછાયો આ વસ્તુનો હશે આપણા શરીરની વાત કરો આપણા શરીરમાંથી પણ પ્રકાશ પસાર નથી થઈ શકતો આપણું શરીર અપારદર્શક એટલે આપણા શરીરનો પણ શું રચાશે પડછાયો આપણે ઉનાળામાં ભર બપોરે ચાલીને જતા હોય તો આપણા શરીરનો પડછાયો જમીન પર પડે છે સમજ પડે છે પડછાયો કોને કહેવાય એવી જ રીતે ઝાડની વાત કરું ઘેરાયેલું ઝાડ હોય ઘેરાયેલા ઝાડમાં પાંદડા વચ્ચે થોડી થોડી જગ્યા હોય તેમાંથી સૂર્યપ્રકાશ પડતો હોય તો જોજો નીચે જમીન પર એમાંથી પ્રકાશ એ જે જગ્યા હશે એમાંથી પ્રકાશ પસાર થશે એટલે નીચે જમીન ઉપર નાના 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 ટપકા દેખાશે એ કયા ટપકા હશે તો કે પાંદડા વચ્ચેની જગ્યામાંથી જે પ્રકાશ સીધો પસાર થાય છે તેના આ વાત થઈ પડછાય આપણે હાથમાં છુપાયેલા પ્રાણીઓના પડછાયા વિશે જોઈએ તમને ચોપડીમાં થોડા પ્રાણીઓના પડછાયા વિશે આપેલું છે એ તમારે જોવાના છે અને અહીંયા હું તમને એક બે પ્રાણીઓના પડછાયા દર્શાવું છું જોજો ત્યાં બોર્ડ ઉપર તમે જોઈ શકો છો આપણા હાથમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એટલે પાછળ બોર્ડ ઉપર પડછાયો રચાય છે પક્ષીનો પડછાયો પણ તમે જોઈ શકો છો એવી જ રીતે શરીરનો પડછાયો પણ બોર્ડ ઉપર પડે છે આપણા શરીરમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી જેથી પડછાયો પાછળ પડદા ઉપર રચાય છે આગળના ટોપિક વિશે આપણે વાત કરીએ 11.3 પિનહોલ કેમેરા આપણે સાદા પિનહોલ કેમેરા વિશે જોવાનું છે તમને ચોપડીમાં એની નાની એવી પદ્ધતિ આપેલી છે ઘરે બનાવી શકાય એવો સાદો પિનહોલ એના માટે બે પુઠ્ઠાની જરૂર પડશે લંબચોરસ લંબચોરસ પુઠ્ઠાની જરૂર પડશે બોક્સ ટાઈપ એમાંથી એક બોક્સ મોટું હોય ને એક એનાથી સહેજ નાનું જેથી એ સરળતાથી મોટા બોક્સની અંદર નાનું બોક્સ સરળતાથી સરકી શકે આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ એક મોટા બોક્સની અંદર પુઠ્ઠાના મોટા બોક્સની અંદર બોક્સની આગળની જે ચોરસ ભાગ આવે છે ચોરસ બાજુ આ ચોરસ ભાગને કાપી લેવાનો આ ભાગને કાપેલાની સામે જે આ ચોરસ ભાગ આવે છે લંબચોરસ બોક્સ એટલે સામસામે ચોરસ ભાગ અને આજુબાજુ લંબચોરસ ભાગ એક ચોરસ ભાગ આપણે કાપી લીધો સામેના ચોરસ ભાગની બરાબર વચ્ચે મધ્યમાં એક નાનું એવું છિદ્ર બનાવવાનું છે આ વાત થઈ મોટા બોક્સ આનાથી એક નાનું
બોક્સ લેવાનું છે જે આની અંદર સરળતાથી અંદર સરકી શકે એના જે નાના બોક્સ ની અંદર એમાં પણ સેમ એવું જ કરવાનું છે આગળનો જે ચોરસ ભાગ આવે છે આ ચોરસ ભાગને કાપી લેવાનો સરખી સીધી લાઈનમાં આવી
રચના
તેના બંને છેડે સમતલ અરીસા લગાવેલા હોય જે 45 અંશ ના ખૂણે હોય. કેટલા અંશ ના ખૂણે હોય? 45 અંશ ના ખૂણે આ સમતલ અરીસા લગાવવામાં આવે છે. હવે આ પેરિસ્કોપ ની મદદ થી ધારો કે મારે વસ્તુ જોવી છે, ધારો કે અહીંયા એક મારે ઝાડનું નિરીક્ષણ કરવું છે, તો મારે જોવા માટે અહીંયાથી હું જોઈશ. મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે ત્યાંથી એ પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશ થાય છે. સમતલ અરીસામાં પણ સીધું જ પરાવર્તન થશે. એટલે જ્યારે બહારની આ વસ્તુ ઉપર પ્રકાશ પડશે એટલે ત્યાંથી પરાવર્તન થશે. હવે પરાવર્તન થશે એટલે સીધું આ અરીસા સાથે અથડાશે. સમતલ અરીસા છે એટલે અહીંયાથી પાછું એ અથડાશે. અહીંયાથી અથડાઈને આપણે ક્યાં પ્રવેશશે? આપણી આંખમાં. આપણે અહીંયા નીચેથી આપણે કઈ વસ્તુ જોઈ શકીશું? ઝાડ. મોટે ભાગે પેરિસ્કોપનો ઉપયોગ દરિયામાં, પાણીમાં, સબમરીનમાં થાય. સબમરીનમાંથી બેઠા બેઠા આપણે દરિયાની સપાટીની ઉપરની વસ્તુઓનું અવલોકન કરવા માટે આપણે પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. આપણે આ પાઠમાં શરૂઆતમાં પારદર્શક, પારભાસક અને અપારદર્શક પદાર્થ જોઈ ગયા, પ્રકાશના ઉદ્ગમ સ્થાનો જોઈ ગયા, કુદરતી અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનો, ત્યાર પછી આપણે પડછાયા વિશે જોઈ ગયા, ત્યાર પછી આપણે આગળનો ટોપિક જોઈ ગયા પિનહોલ કેમેરો. પિનહોલ કેમેરા ઉપરથી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જોઈ ગયા. ત્યાર પછી અરીસા અને પરાવર્તન વિશે જોઈ ગયા. પરાવર્તનના આપણે જોઈ ગયા સમતલ સપાટી પર થતું પરાવર્તન અને ખરબચડી સપાટી પર થતું પરાવર્તન વિશે જોઈ ગયા. અને ત્યાર પછી છેલ્લે આ પેરિસ્કોપ વિશે જોઈ ગયા. પેરિસ્કોપ ઘરે બનાવવું હોય તો પણ બની શકે છે. આ પાઠની પીડીએફ અને પ્રયોગની પીડીએફ આ વિડીયોની સાથે મોકલેલી છે. તમારે સારા અક્ષરે જોઈને સદ્ય પોથીમાં અને પ્રયોગ પોથીમાં લખવાનું રહેશે. થેન્ક યુ.